પાટણ એચએનજી સંલગ્ન મહેસાણાના જોટાણા તાલુકાના વિરસોડા ગામે આવેલ સંસ્કાર બીએડ કોલેજને જીસીએએસ પોર્ટલ પરથી હટાવી દેવાતા ચકચાર મચી છે. છેલ્લા 10 વર્ષથી આ કોલેજ હિંમતનગરના વિજયનગરના કોડિયાવાડા પાસે ચાલતી હતી, જે કોલેજને નવીન જગ્યાએ લઈ જવાની પરવાનગી માંગ્યા બાદ સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી હતી અને સંસ્કાર બીએડ કોલેજને મહેસાણાના જોટાણા તાલુકાના વિરસોડા ગામે નવા બિલ્ડિંગમાં બનાવવામાં આવી હતી. નવીન બિલ્ડિંગમાં વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રક્રિયા પણ શરૂ કરી દેવામાં આવી, પરંતુ ચાલુ વર્ષે સંસ્કાર કોલેજના વિરુદ્ધમાં નનામી અરજી આવી હતી અને જેના આધારે પાટણ એચએનજીયુ દ્વારા લોકલ ઇન્કવાયરી કમિટીની 2 ટીમો બનાવવામાં આવી હતી. એક અરજીના અનુસંધાનમાં મહેસાણા જિલ્લાના જોટાણા મુકામે તપાસ કમિટીની નિમણૂક કરવામાં આવી અને એ તપાસ કમિટીએ વિસ્તૃત અહેવાલમાં અહીં કોલેજનું બોર્ડ છે પણ તાળા મારેલા છે એવું અહેવાલ યુનિવર્સિટીને સુપ્રત કરેલો. એના પછી બીએડ કોલેજના ટ્રસ્ટીશ્રીને એનો અંગેનો ખુલાસો પૂછવામાં આવેલો. જે 4 નંબરની મિટિંગ યોજવામાં આવી તેમાં બોર્ડ ઓફ મેનેજમેન્ટમાં પ્રશ્ન ઊભો થયો કે ભાઈ એના 2 તપાસ કમિટીએ અહેવાલો યોગ્ય રીતે ન આપેલા હોય તો આ કોલેજને જીકાસ પોર્ટલ પરથી હાલ પૂરતી ઉતારી લેવામાં આવે એવું સૂચન કરવામાં આવેલું છે. એટલે હાલ જીકાસ પોર્ટલ પરથી એને દૂર કરવામાં આવેલી છે. જોટાણાની સંસ્કાર બીએડ કોલેજ જે છે વિવાદમાં સપડાઈ છે. ખાસ વાત કરીએ તો સૌ પ્રથમવાર જે સાબરકાંઠાની અંદર કોલેજ ચાલતી હોવાની જે એક નનામી અરજી જે છે ખાસ પાટણ એચએનજી યુનિવર્સિટીને મળી હતી અને ત્યારબાદ યુનિવર્સિટી તપાસ કરતા ખાસ ત્યાં કોઈ સ્ટ્રક્ચર ન હતું ને ત્યાં એક કહી શકાય કોમ્પ્લેક્સની ઉપર જે દુકાનો હતી એને તાળા મારેલા હતા અને ખાસ માત્ર ત્યાં બોર્ડ જ હતું સંસ્કાર બીએડ કોલેજ. ત્યારબાદ જે છે ત્યાંથી એમને એવી માહિતી મળી હતી કે હાલ જે ટ્રાન્સફર સંસ્થા જે છે એને ટ્રાન્સફર કરી છે અને વિરસોડા જે જોટાણા તાલુકામાં આવેલું છે ત્યાં લઈ જવામાં આવી છે. અહીં આવ્યા પછી જોવા જઈએ તો અહીંયા પણ બિલ્ડિંગ જે છે જૂનું બિલ્ડિંગ હાલ કહી શકાય એ પ્રકારનું બિલ્ડિંગ હાલ જોવા મળી રહ્યું છે, પરંતુ અહીંયા કોઈ પ્રવેશ પ્રક્રિયા કે કોઈ સ્ટાફ હોય એક પ્રકારની જે દ્રશ્યો જે છે જોવા મળતા નથી અને કોલેજનું બિલ્ડિંગ જે છે એ પણ વર્ષો પહેલાં એટલે અંદાજે 5 થી 7 વર્ષ પહેલાં બન્યું હોય પ્રકારના બિલ્ડિંગ જે છે હાલ દ્રશ્યમાન થઈ રહ્યું છે. પરંતુ ખાસ વાત કરીએ તો નનામી અરજીને લઈને એચએનજીયુ જે છે એ સફાળું જાગ્યું હતું અને ત્યારબાદ કહી શકાય કે જીકાસ પોર્ટલ ઉપરથી આ કોલેજનું જે નામ જે છે એ હટાવી દેવામાં આવ્યું છે. એટલે ખાસ વાત કરીએ તો હાલ અહીંયા આવ્યા બાદ માહિતી મળી રહી છે કે જે આ સંસ્થાના જે સંચાલક જે છે ભરતભાઈ બાંટૈયા જે ખાસ ગાંધીનગર જે કહી શકાય કે જિલ્લામાં કોઈ ભાજપનો ઉચ્ચ હોદ્દો ધરાવે છે અને આ કોલેજના સંચાલક છે, ખાસ એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો પરંતુ એમને વાત કરવાનો ઇનકાર કર્યો હોય પ્રકારની માહિતી પણ ખાસ અહીંયા મળી છે. ત્યારે સવાલ એ ઊભા થઈ રહ્યા છે કે પહેલા સાબરકાંઠામાં ત્યારબાદ જોટાણા તાલુકાની અંદર આ પ્રકારની કોલેજ શરૂ કરી છે, શું એની પૂરી પરમિશન છે કે નહીં, કેમ યુનિવર્સિટીએ પોતાની જે જીકાસ પોર્ટલ છે એના ઉપરથી નામ હટાવી લીધા, એના શું કારણો છે, ખાસ કોઈ સ્ટ્રક્ચર ન હોવાના કારણે એક્શન લીધી હોય હાલ માહિતી મળી રહી છે, પરંતુ કહી શકાય કે જીકાસ પોર્ટલ ઉપરથી નામ હટાવવા પાછળના શું કારણો છે, આગળ શું પગલાં લેવાશે તે આવનારા સમયમાં જ ખબર પડશે. મુખ્ય સોસી ગુજરાત ફર્સ્ટ મહેસાણા.